સંસાર ખાતર ઘણી વખત રડ્યા એ બધા વેદનાના આંસુ છે. શાસન ખાતર જે દિવસે આંખમાંથી આંસુનું ટીપું નીકળે તે દિવસે સમજો એ સંવેદનાના આંસુ છે. અમારા એક મહાત્મા હતા, દીક્ષા લીધી છે, દીક્ષા લીધી છે, મુંબઈ ઘાટકોપરમાં રહેતા હતા. જે દિવસે સીએમાં એન્ટ્રન્સની એક્ઝામ આપી, બહુ જ ઇન્ટેલિજન્ટ, એના બાપની ઈચ્છા હતી કે મારો છોકરો ભણી ગણીને સીએ તૈયાર થાય. બાપે સીએની એક્ઝામ અપાવી, એન્ટ્રન્સની એક્ઝામનું જ્યારે રિઝલ્ટ આવ્યું, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, બાપ રાજી થઈ ગયો. કેમ કે બાપની ઈચ્છા હતી કે મારો દીકરો સીએમાં ફર્સ્ટ ક્લાસ આવે. પણ જેવું રિઝલ્ટ આવ્યું એવી એની માને ખબર પડી કે મારો દીકરો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, અને માં દોડતી ઉપાશ્રયમાં આવી. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજની પાસે આવીને માએ ચોધાર આંસુએ રડવાનું શરૂ કર્યું. એટલે અમારા ગુરુદેવ એમ સમજ્યા કે આ છોકરો ફેલ થયો હશે એટલે માં રડે છે. આજની માં તો એના માટે જ રડે, ફેલ થયો હશે એટલે રડે છે. એટલે ગુરુદેવે કીધું કઈ નહીં, તો બીજી વાર આપશે, અથવા છેલ્લે કહીએ ને રીઓપન કરાવો. ત્યારે પોતાના આંસુ રોકીને આ માએ એટલું જ કીધું, ગુરુદેવ છોકરો ફેલ નથી થયો, થર્ડ ક્લાસ કે સેકન્ડ ક્લાસ નથી આવ્યો, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે. તો ગુરુદેવ કે એમાં રડવાનું શું, હવે સાંભળજો. ત્યારે આ શાસનને પામેલી માએ કીધું કે મારા સાહેબ, મારી ઈચ્છા છે આ છોકરાને સંસારમાં નથી નાખવો, શાસનને સોંપવો છે. હવે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે ને એટલે સગા વાલા સમાજ બધા આવીને શું કહેશે ખબર છે, વાહ પાર્ટી આપો. હવે તું એન્ટ્રન્સની અપાઈ ગઈ ને, જે સીપીટીની કહેવાય, હવે એના પછી શું આવે, આઈપીસીસી ઇન્ટરમીડિયેટ, હવે એની આપ, એમાં પણ ફર્સ્ટ ક્લાસ લાવ, પછી આર્ટિકલ અને પછી સીએ ફાઇનલ, અને તું તો નંબર વન સીએ થઈ જઈશ. મારા સાહેબ છોકરો જો ફેલ થયો હોત ને તો કહી શકત બેટા આમાં જવાને બદલે આમાં આવી જા, આ છોકરો એટલા સારા માર્ક્સ લાવ્યો છે, મારી ઈચ્છા હશે તો પણ હવે હું તમારી પાસે નહીં લાવી શકું. પણ આ માં હતી, બોલીને ભલે ગઈ છોકરાને, એને કીધું બેટા બધા ભલે ખુશ હોય, તારા રિઝલ્ટથી હું ખુશ નથી, તું જો આ માર્ગે જાય તો હું રાજી થાઉં. અને છોકરાએ માના વચનને ઝીલી પોતાના રિઝલ્ટને બાજુ પર મૂકી ગુરુદેવ પાસે રહેવા આવી ગયા, અને એક વર્ષમાં તૈયાર થઈ દીક્ષા લીધી, આજે આચાર્ય બની ગયા, આચાર્ય સંયમ બોધિ સુરેશ્વર છે. આકારની વાત કરું છું, મેં અને તમે જેને નજરે જોયા છે એની વાત કરું છું. કેટલા એક્ઝામ્પલ આપું, કેટલા આમાંના આંસુ કઈ વેદનાના હતા કે સંવેદનાના હતા. અને એક છોકરો નીકળ્યો તો એની પાછળ માં નીકળી, બાપ નીકળ્યો, ભાઈ નીકળી, બેન નીકળી, આખું ફેમિલી નીકળી ગયું છે.